જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી પ્રોટીન અને વિટામિનથી ભરપૂર આ મકાઈના ભેળની રેસીપી નાના મોટા સૌને ભાવશે. આ ચટપટી ભેળ રેસીપી બનાવવી પણ ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની અને તૈયાર થઈ જાય છે. સાંજની હલકી ફૂલકી ભૂખમાં તમે બનાવી શકો છો. મહેમાન આવે ત્યારે પણ આ ભેળ બનાવી અને તેને પીરસી શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો આ સ્વાદિષ્ટ મકાઈની ભેળ બનાવવા માટે આપણે મકાઈને પહેલેથી જ બાફીને રાખવાની છે. હવે તેમાં આપણે ગાજર નાખી દઈશું. તો ગાજરના મેં નાના નાના ટુકડા કરી અને તેમાં એડ કરી દીધા છે. થોડુંક આપણે કેપ્સિકમ પણ તેમાં એડ કરી દઈશું. કેપ્સિકમથી આપણી જે ભેળ બનશે તે સરસ મજાની સ્વાદિષ્ટ બનશે. થોડીક ડુંગળી પણ તેમાં એડ કરીશું. થોડાક દાડમના દાણા એડ કરીશું. સાથે સાથે આપણે થોડાક બાફેલા બટાકા પણ એડ કરીશું અને થોડીક કિસમિસ એડ કરીશું. હવે આપણી ભેળને ચટપટો સ્વાદ આપવા માટે આપણે સંચળ એટલે કે બ્લેક સોલ્ટ એડ કરીશું. સાથે સાથે શેકેલા જીરાનો ભૂકો એડ કરીશું. ચાટ મસાલો એડ કરીશું. થોડાક ચીલી ફ્લેક્સ પણ એડ કરી દેશું જેથી આપણી ભેળ છે તે સરસ મજાની સ્પાઇસી બને. હવે તેમાં થોડુંક સિંધાલું મીઠું નાખી દેશું એટલે કે રોક સોલ્ટ નાખી દેશું અને આપણે તેમાં ફ્રેશ ધાણા નાખી દેશું. તો એકદમ ચટપટી અને મજેદાર ભેળ બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. હવે તેને એક બાઉલમાં આપણે કાઢી લઈએ. આ ભેળ તમે બાળકોને આપી શકો છો. બાળકોને ખૂબ જ ગમશે. તમે તેને લંચ બોક્સમાં ભરીને પણ દઈ શકો છો. મહેમાન આવે ત્યારે પણ આ ભેળ તમે તેને બનાવીને દઈ શકો છો. નાના મોટા સૌને પસંદ પડે એવી આ ભેળ છે. સાથે સાથે પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં વિટામિન અને પ્રોટીન પણ ખૂબ જ માત્રામાં છે. તો હવે તેને એક બાઉલમાં આપણે સર્વ કરી લઈએ. મિત્રો, તમને જો મારી આ ભેળની રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.